અંદાજીત ત્રણ હજારની ની વસ્તી આજે પણ કાચા રસ્તાનો દુઃખ ભોગવી રહી છે ખાસ કરીને જ્યારે પણ સગર્ભા મહિલાઓને જયારે પ્રસુતા દુખાવો પડશે ત્યારે એકસો આઠ આવે છે ગામમાં પરંતુ ગામના જે ડામર રોડ છે ડામર રોડ પર જ આ એકસો આઠ ઉભી રહે છે એટલે અંદાજીત ત્રણ થી ચાર કિલોમીટર આ જે સગર્ભાઓ છે એમને ખાનગી વાહનમાં લઈ જવા પડે છે કાં તો તેઓને ઉચકીને અડધી રાત્રે પણ લઈ જવાની ઘટના અવરનવર સામે આવી છે આઝાદીના વર્ષો વિશે આ ઉકરદા ગામના જે અંદાજીત બાર ફળિયા છે એ બાર ફળિયાને જોડતા આજે પણ પાકા રસ્તા બન્યા નથી જેને લઈને બારે માસ આ લોકો હાલાકી રહ્યા છે સરકાર એક બાજુ વિકાસ ની વાત કરે છે આજે આઝાદીના વર્ષો પછી પણ આ ગ્રામજનો પાકા રસ્તાનો લાભ મેળવી શક્યા નથી એટલે ખાસ કરીને પારાવાર મુશ્કેલ દરેક બાબતે આ આદિવાસી લોકો આજે પણ ભોગવી રહ્યા છે અવરનવર આ લોકોએ પાણી કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આમના

સાંભળવા તૈયાર નથી તો હવે શું કરીને હવે અમે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે આઝાદીના વર્ષો થઈ ગયા પંચોતેર વર્ષ થઈ ગયા છે રજૂઆત તો કરી ચુક્યા છે એમને અને

બિલકુલ આભાર પિન્ટુભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ તો અંતરિયાળ વિસ્તારમાં જે એક આગેવાન અમારી સાથે જોડાયા વારંવાર વચન તો આપવામાં આવે છે પણ રોજ નથી મળી